નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે કોમલ ચૌહાણ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. કુંદડા નેશનલ હાઈવે ના પુલ પર ગઈકાલે બપોરના સમયે હાઈવે ઓથોરિટીની એક ટ્રક રોડની સફાઈની કામગીરી કરતી હોવાથી ધીમે ચાલતી હતી. આ દરમિયાન જ જેતપુર બાજુથી પુરપાટ ઝડપી આવતી એક કાર ધડાકાભેર અથડાતા ચાલકે ટ્રક ઊભી રાખી હતી. પાછળ જોતા કારનો આગળનો ભાગ ભૂક્કો બોલી ગયો હતો ને કારમાં અંગ્રેજી દારૂની પેટીઓ ભરેલી હતી. દારૂની બોટલો જોતા જ રાહદારીઓ અને રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ બોટલો લેવા પડાપડી કરી હતી. હાથના સમયમાં 33 બોટલ આવતી તે લોકો લઈને ભાગી રહ્યા હતા, જેના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. અકસ્માતની જેતપુર તાલુકા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ પોલીસને 2 પેટી દારૂ મળી આવ્યો હતો, જે પોલીસે કબજો કરી દારૂની ચોરી જનાર વાહન ચાલકો તેમજ રાહદારીઓ સામે તપાસ હાથ ધરી હતી, જેમાં દારૂ ચોરી ગયા હોવાની જાણ ધોરાજી પોલીસને કરતા હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના મેન્ટેનન્સ વિભાગના કોન્ટ્રાક્ટરના ટ્રક ત્યાંથી પસાર થતાં તેના થોભાવી તલાશી લેતા તેમાંથી 26 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેમાં પોલીસે દારૂ ચોરી જનાર ઉપલેટા ટ્રક ચાલક દિનેશ મિયાત્રા, મયુર દેગમા, ભૂપત ચુકુડેચા અને પ્રફુલ ડાભીની ધરપકડ કરી હતી.